રાજ્યના 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. એબી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓએસડી તરીકે મૂકવામાં આવ્યા છે. તો જીટી પંડ્યાની કલેક્ટર દ્વારકા તરીકે બદલી કરવામાં આવી છે. એમકે દવેની ગાંધીનગર કલેક્ટર તરીકે બદલી થઈ છે. બીએ શાહની કલેક્ટર વડોદરા તરીકે બદલી થઈ છે. અમિત પ્રકાશ યાદવની કલેક્ટર ખેડા તરીકે બદલી થઈ છે. સૌરભ પારદીની કલેક્ટર સુરત તરીકે બદલી થઈ છે. સંવાદદાતા હિરેન રાવલ ફૂડલાઇન પર જોડાયા છે વધુ વિગત સાથે. હિરેન, મોટા અધિકારીઓ જે છે તેની બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે, શું વધુ વિગત? લોકસભા ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશન દ્વારા 31 જાન્યુઆરી સુધીમાં આ પ્રકારે જે જરૂરિયાત છે, એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ સમય થયો છે અથવા તો વતનમાં છે એવા અધિકારીઓની બદલીની સૂચના આપવામાં આવી હતી. એના જ ભાગરૂપે 50થી વધુ આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં કલેક્ટર અને સચિવ કક્ષાના અધિકારીઓ છે. આ 50 આઈએએસ અધિકારીઓમાં મોટે ભાગે વડોદરા કલેક્ટર એબી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકવામાં આવ્યા છે, જેઓ આવનારા 2 મહિનાની અંદર નિવૃત્ત થઈ રહ્યા છે. કેએલ બચાણી, કે જેઓ ખેડા કલેક્ટર હતા, એઓ નવા ઇન્ફોર્મેશન ડાયરેક્ટર એટલે કે માહિતી નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી, ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેક્ટરની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર કલેક્ટર તરીકે એમકે દવે, જીટી પંડ્યાને મોરબી કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. બીએ શાહ જામનગર, અમિત યાદવ છે એમને ખેડા, જ્યારે ટુરિઝમના એમડી સૌરભ પારધીને સુરત મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર ડીડીઓ તરીકે એસકે મોદી ની બદલી છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે હજુ સિનિયર આઈએએસ અધિકારીઓ છે એમની બદલી આવતીકાલ સુધીમાં જાહેર થશે. આ ઉપરાંત આઈપીએસ અધિકારીઓની બદલીઓ છે એ પણ આવતીકાલ રાત સુધીમાં જાહેર થશે. જી હિરેન, જાણકારી બદલ આભાર.